જીવન જ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે સાંભળીશું આસો મહિનાની પાવન નવરાત્રીમાં કળશ સ્થાપન ઘટ સ્થાપન અને ઝવેરાનું સ્થાપન કેવી રીતે કરવું આસો સુદ એકમના દિવસથી નવરાત્રીની શરૂઆત થાય છે આ નવ દિવસ મા ભગવતી જગતજનની જનની મા દુર્ગાની પૂજા અને આરાધના કરી માને પ્રસન્ન કરવામાં આવે છે ભક્તો માને કાલાવાલા કરી માના ગુણગાન ગાય છે મા દુર્ગાના નવ સ્વરૂપોનું રોજ પૂજન કરી માનું આહવાન અનુષ્ઠાન મંત્ર જાપ ઉપવાસ કરી માની આરાધના કરવામાં આવે છે આસો સુદ એકમ થી આસો સુદ નોમ સુધી માના ભક્તો માના ગુણગાન ગાય છે અને માની કૃપા પ્રાપ્ત કરે છે આ નવ દિવસ મા ધરતી પર વિચરણ કરે છે માનું પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન અને અર્ચન કરવાથી માં તેના બાળકોને અભય વરદાન આપી તેની સર્વે મનોકામનાઓને પૂર્ણ કરે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુભ રંગના વસ્ત્રો ધારણ કરી માંનું સ્થાપન જ્યાં કરવાનું હોય તે જગ્યાને છાણ માટી અને હળદરથી લિપીને પવિત્ર કરવી ત્યારબાદ શુભ મુહૂર્તમાં કળશનું સ્થાપન કરવું એક લાકડાનું બાજોઠ લઈ તેના પર હળદર કંકુનું ત્રિપુંડ બનાવી તેના પર લાલ રેશમી વસ્ત્ર પાથરવું મા ભગવતીનું એક નામ ત્રિપુરા કે ત્રિપુર સુંદરી પણ છે આ ત્રિપુંડમાં ત્રિદેવોનો વાસ માનવામાં આવે છે ત્યારબાદ તેના પર મા અંબા કે કુળદેવીના ફોટાનું સ્થાપન કરવું માને હાર અને ચુંદડી ચડાવી અબિલ ગુલાલ કંકુનું તિલક કરી માને લાલ રંગના પુષ્પો ચડાવવા પછી એક ચોખાની નાની ઢગલી પર પ્રથમ પૂજનીય ગણપતિનું તેના પર સ્થાપન કરું ત્યારબાદ ઝવેરાનું સ્થાપન પણ નવરાત્રિમાં ખૂબ જ મહત્વનું છે એક ટોપલી કે માટીનું વાસણ લઈ તેમાં સાથિયો કરી નદી તળાવની સ્વચ્છ માટી ઉમેરી તેના પર કળશનું સ્થાપન કરવું કળશના મુખમાં વિષ્ણુ કંઠમાં રુદ્ર અને મૂળમાં બ્રહ્મા રહેલા છે અને કળશની મધ્યમાં મા દેવી ભગવતી નિવાસ કરે છે આ કળશ ચાંદી પિત્તળ કે માટીનો પણ લઈ શકાય છે કળશના કંઠ પર લાલ નાળા છડી બાંધી કળશને ફતે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં સોપારી સિક્કો દૂરવા ફૂલ અબેલ ગુલાલ કંકુ નાખીને તેના પર આસો પાલવના પાંચ પાન મૂકવા અને તેના પર અક્ષત ભરેલું પાત્ર મૂકી એક પાણી ભરેલું શ્રીફળ લઈ તેના પર લાલ કપડું વીટીને તેનું પણ કળશ પર સ્થાપન કરવું પછી માટીમાં જવ વાવવા અને તેની સાથે ઘઉં અને બીજા ધાન પણ રોપીને તેનું નવ દિવસ પૂજન કરી જ્વારાને રોજ પાણી પીવડાવું આ રીતે જવેરાનું સ્થાપન કરવું કહેવાય છે કે જેમ જેમ ઝવેરા મોટા વધે છે તેમ તેમ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધતી જાય છે ત્યારબાદ અખંડ દીપનું સ્થાપન કરવું તેલ અથવા ઘીનો દીવો પ્રગટાવવો રોજ તેમાં ઘી પૂરવું અખંડ દીપમાં મા ભગવતીની હાજરી હોય છે ત્યારબાદ ઘટ સ્થાપન કરવું એટલે કે માના ગરબાનું સ્થાપન કરવું ગરબાને બ્રહ્માંડનું પ્રતિક કહેવાય છે જેને ગર્ભદીપ પણ કહીએ છીએ જે માને અતિ પ્રિય છે ગરબાનું સ્થાપન કરી તેમાં રોજ દીવો પ્રગટાવવો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ગરબાના છિદ્રમાંથી નીકળતો પ્રકાશ જીવનના અંધકારને દૂર કરી જીવનમાં નવો પ્રકાશ લાવે છે આમ કળશ સ્થાપન ઝવેરા ઘટ સ્થાપન કરી મનમાં સંકલ્પ કરવો કે હે માતાજી હું આપની પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરું છું અને ઉપવાસ પણ કરું છું પૂરી શ્રદ્ધા અને પૂરા ભાવથી હું આપનું આ કાર્ય કરું છું તેમાં જો કોઈ ભૂલ થાય તો મારી ભૂલની બાળક જાણીને ક્ષમા કરશો આમ માને અરજ કરી મા પાસે માફી માગવી માને રોજ અબિલ ગુલાલ કંકુ અને પુષ્પો ચડાવી કળશ અને ગરબાની પૂજા કરવી નવરાત્રિના નવ દિવસ એકટાણા કે ઉપવાસ કરવા તેમાં દુર્ગા ચાલીસાના પાઠ ચંડી પાઠ શ્રી સુક્તમ ગાયત્રી ચાલીસાના જાપ મંત્ર અનુષ્ઠાન કરવા તે ખૂબ જ શુભકારી અને મંગલકારી છે મા દુર્ગાને દુર્ગા સપ્તસતીનો પાઠ અતિ પ્રિય છે આ પાઠ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ત્યારબાદ માના રોજ રાત્રે ગરબા ગાવા થાળ અને આરતી કરી માને કાલાવાલા કરી માને અરજ કરવી જેનાથી મા પ્રસન્ન થઈ ભક્તોને અભય વરદાન આપે છે આ નવરાત્રીના શુભ દિવસોમાં દાઢી વાળ કપાવા નહીં ચામડાની વસ્તુ પાકીટ પટ્ટા કે ચંપલ વગેરે પહેરવા નહીં દાડાનું જમણ કરવું નહીં ઘરમાં કજિયા કંકાસ કરવા નહીં કોઈની ઈર્ષા અધિકાય કરવી નહીં આમ કરવાથી મા ભગવતી આપણા ઘરમાં સદાય નિવાસ કરશે અને તેના જીવનમાં સફળતા યશ અને કીર્તિની તેને પ્રાપ્તિ થશે તો આ હતું નવરાત્રિમાં કરવામાં આવતું ઘટ સ્થાપન ઝવેરા સ્થાપન અને કોળશ સ્થાપનની પૂજન વિધિ તો મા ભગવતી જગતજનની દીનદયાળી સૌ ભક્તો પર કૃપા વરસાવે તેવા ભાવ સાથે અંબે માત કી છે